હેલો નમસ્કાર વિદ્યે મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ નવની અંદર વિજ્ઞાનની અંદર તમારે જો પ્રથમ પરીક્ષાની અંદર સૌથી સારામાં સારું પરિણામ મેળવવું છે તો વિડીયોને છેલ્લે સુધી જતા રહેશે જઈ હા મિત્રો એ માટે કહી રહ્યો છું કારણ કે આ પેપર છે તમારા માટે ખૂબ જ હેલ્પફુલ બની રહેશે અન્ય વિષયના પણ પેપરો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જેની સંપૂર્ણ લિંક્સ આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે જેથી તમે પેપર ડાઉનલોડ હોય વોટ્સએપ ટેલિગ્રામ દરેક દરેક જઈને કરી શકો છો તો ચાલો શરૂ કરીએ તો કે મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ નવનું વિષય વિજ્ઞાન પ્રથમ પરીક્ષા ઓકે દરેક એક માર્ક્સ રહેશે પેલો છે પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા નું મૂલ્ય જણાવો આપણો જવાબ સાચો બનશે એ બે પોઈન્ટ પચીસ ગુણ્યા દેશની છ કાચૂ કિલોગ્રામ ત્યારબાદ છે આગળ ગળ બીજા નંબરે પચીસ અંશ સેલ્સિયસ તાપમાન સારની પાણીમાં દ્રવ્યતા વીસ ગ્રામ અને સો ગ્રામ છે પચાસ અંશ સેલ્સિયસ સુધી દર પોંચ અંશ સેલ્સિયસ તાપમાનમાં વધારા સાથે દ્રવ્યતા દસ ટકા વધે છે ત્યારબાદ અચળ થઈ જાય છે પોંત્રીસ અંશ તાપમાને સો ગ્રામ પાણીમાં છવ્વીસ ગ્રામ સાર ઓગાળતા બનતું દ્રાવણ ખાલી જગ્યા પ્રકારનું હશે તો એ અસંતૃપ્ત હશે એટલે કે બી આપણો સાચો બનશે ત્યારબાદ છે આગળ ત્રીજા નંબરનો વિકલ્પ છે તેની અંદર છે નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ કયો છે જોઈએ પહેલું છે વિધાન એક્સ બરાબર મધમાખી પુષ્પોમાંથી મધુરસ અને પરાગ એકત્રિત કરે છે વિધાન વાય મીણનો ઉપયોગ ઔષધીય ઉત્પાદનો તૈયાર કરવા માટે થાય છે તો આપણે શું આવશે એ આવશે એટલે કે વિધાન એક્સ ને વાય બંને સાચા છે ચલો આગળ જઈએ જોડકા જોડો જડત્વનો નિયમ તો સામે આવશે બી ન્યૂટન ગતિનો પહેલો નિયમ ત્યારબાદ છે રોકેટનો નિયમ તો આવશે સી ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ બળનું મૂલ્ય તો ત્રીજાની અંદર સામે મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ત્યારબાદ છે વેગમાનનો ફેરફારનો સમય દર આ જે છે એ કયો આવશે તો કે સામે સામે આવશે આ એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો ઉકતું પાણી અને વરાળ પૈકી રીઝાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે તો જોઈએ ઉકાતો પાણીને વરાળ પૈકી ઢીઝાડવાની ક્ષમતા વરાળમાં વધુ જે છે માલુમ પડે છે અથવા તો જોવા મળે છે પ્રશ્ન છ અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે અમીબા તેનો ખોરાક કોષ રસના અંતરવહન ક્રિયા દ્વારા મેળવે છે પ્રશ્ન સાત ભંડાર ગૃહોમાં અનાજને નુકસાન કેવી રીતે થાય છે તો જોઈએ તો કે ભંડાર ગૃહોમાં અનાજને નુકસાન જૈવિક કચરો અથવા તો તે ઉપરાંત ઇતરડી બેક્ટેરિયા અને ઉંદર તેમજ તેમજૈવિક કારકો તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણથી થાય છે આ પરિબળથી સંતોહિત અનાજની ગુણવત્તા તેમજ વજનમાં ઘટાડો અને દાણાને અંકુરણ ક્ષમતામાં ઘટાડો થાય છે મિત્રો વિભાગ બી વિડીયો લાઈક કરી દેશો અને તમારા મિત્રોને પણ શેર કરવાનું જરા પણ ના પૂરશો વિભાગ બેની અંદર મિત્રો દરેકના બે માર્ક્સ હશે તેની અંદર જોવા જઈએ પહેલો પ્રશ્ન છે નીચે આપેલી આકૃતિ એ બી સીડી ઈ એફની અવસ્થા રૂપાંતરને નામાંકિત કરો તો જોઈએ એની અંદર ગલન બી બાષ્પી વન સીસંગન ડી ઈ ઉધ્વપાતન અને એફ બાષ્પીનું ઘનીકરણ અથવા તો આ અથવા પ્રશ્ન છે નીચેની જે સતત્ય ચકાસવા માટે કારણ આપો પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને બી લોખંડની તીજ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે

તો કે પ્રોકેરિયોટિક કોષ કદમાં નાના એટલે કે એક બરાબર દસ યુએન ધરાવતા કોષ કેન્દ્ર પટલ ગેરહાજરી કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત અને પટલમાં અંગિકાઓની ગેરહાજરી દર્શાવે છે યુકેરિયોટિક જે કોષ છે કદમાં પાંચ થી સો યુએન કોષ કેન્દ્ર પટલની હાજરી કોષ કેન્દ્રીય પ્રદેશ સુવિકસિત અને પટલમાં એક કોષીય અંગિકાઓની હાજરી દર્શાવે છે ચોથા નંબરે છે એક ટ્રેન નેવ કિલોમીટરની હવરે જે છે ઝડપની ગતિ કરે છે બ્રેક મારતા તેમાં માઇનસ જીરો પોઈન્ટ પાંચ એમ સ્ક્વેર માઇનસ સ્ક્વેર નો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે સ્થિર સ્થિતિમાં આવે તે પહેલાં કેટલું અંતર કાપશે એટલે કે તે જે ટ્રેન છે આવી રહી છે તેને ઊભા રહેતા કેટલો જે છે અંતર એટલામાં કાપશે તો એ બ્રેક મારતા તેને મારતા મારતા તેને છસો પચીસ મીટર જેટલું અંતર કાપી લેશે તમે જોઈને પણ ગણી શકો છો આગળ છે પ્રશ્ન પાંચ એક એથલીટ બસો મીટર વ્યાજ ધરાવતા વર્તુળ આકાર પથ પર એક ચક્કર ચાલીસ સેકન્ડમાં પૂરું કરે છે બે મિનિટ આગળ છે છઠ્ઠા નંબરે જયારે કાર્પેટ ને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે કારણ સમજાવો તો તેનો જવાબ મિત્રો તમારે આ પ્રમાણે છે જોઈ લેવાનો રહેશે તેના અથવા આમ છે એક ફાયર બ્રિગેડના કર્મચારીને તીવ્ર વેગથી મોટી માત્રામાં પાણી બહાર ફેંકતી નળીને પકડવામાં તકલીફ કેમ પડે છે સમજાવવું પ્રશ્ન સાત જનિની ફેરબદલી શું છે ખેતીમાં વપરાતી પ્રણાલીમાં તે કેવી રીતે ઉપયોગી છે પ્રશ્ન આઠ અને છેલ્લો પ્રશ્ન છે પશુપાલનથી શું લાભ થાય છે તે તમારે જણાવવાનું રહેશે આ રહે સંપૂર્ણ જવાબ મિત્રો બાકીના જે પણ વિભાગો છે એનું સેલ્યુશન ટૂંક સમયમાં આવી જશે બીજા વિષના પેપરો તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પેડીએફ અથવા તો વોટ્સએપ ટેલિગ્રામ પણ ત્યાંથી જોઈન કરી લેશો અથવા તો પછી આપણે ચેનલ પર પણ દરેક દરેક વિડીયો મળી રહેશે ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો